વિસાવદરના પિયાવા ગામે છેલ્લા 3 વર્ષથી ચાલતો અનોખો સેવા યજ્ઞ, જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢુકડોનો સિદ્ધાંત જોવામાં આવ્યો. વિસાવદરથી 14 કિલોમીટર દૂર સાસણ ગીર જવાના રસ્તે જંગલના બોર્ડરનું ગામ પિયાવા ગીર આવેલ છે. ત્યાં ગોપાલ ગૌશાળા આવેલી છે. તે જંગલના હાઈવે રસ્તા પર છે અને ત્યાંથી જ જંગલ ચાલુ થઈ જાય છે. તેમજ ત્યાં ગૌશાળા કમિટીના મેમ્બરો તેમજ પિયાવા ગામના લોકો દિવાળીના દિવસથી સતત 7 દિવસ સુધી અન્નક્ષેત્ર તેમજ ચા પાણી અને શરબતની સેવા સવારના 7 થી રાત્રિના 6 વાગ્યા સુધી સેવા આપે છે. તેમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને નિઃશુલ્ક બપોરે ભોજન, શાક, રોટલી, દાળ ભાત, સલાડ અને સાથે છાશ આપવામાં આવે છે. ત્યારે આ અન્નક્ષેત્રમાં રોજના 2-3 હજાર માણસો પ્રસાદીનો લાભ લે છે અને આ અન્નક્ષેત્રનો રોજનો 40-50 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. તે જ અન્નક્ષેત્રમાં દાન આવે અને આ ઘાટી રકમ કમિટી મેમ્બરો ભોગવી લે છે. તેમજ આ અન્નક્ષેત્રમાં 7 દિવસની અંદર 50 ડબ્બા તેલ, 20 કતા ખાંડ, 5 ડબ્બા ગોળ અને 21 કતા ઘઉંનો લોટ વાપરવામાં આવે છે અને આ ગૌશાળામાં હાલમાં 50 ગાયો છે. તેનો નિભાવ પણ આ કમિટી જ કરે છે અને છાશ માટે રોજનું 200 લિટર દૂધ લઈ તેનું દહીં કરીને છાશ બનાવવામાં આવે છે. તેમજ આ અન્નક્ષેત્રમાં યાત્રીઓને જેમ ઘરે મહેમાનને જમાડતા હોય તેવા ભાવથી જમાડવામાં આવે છે. ત્યારે યાત્રીઓને પૂછતા જણાવેલ કે એક તો જંગલનો વિસ્તાર અને હોટેલમાં 100 રૂપિયા દેતા પણ આવું જમવાનું મળતું નથી, તે અહીં આ કેમ્પમાં નિઃશુલ્ક મળે છે અને તે પણ શુદ્ધ અને સાત્વિક જમવાનું મળે છે. ત્યારે આ ગૌશાળાના કમિટીનો આભાર માનીએ છીએ અને હર વર્ષે આવા કાર્યો કરતા રહે એવી ભાવના વ્યક્ત કરેલ હતી. તેમજ 8% વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડિયા પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે પણ આ ગૌશાળા કમિટીના કાર્યને બિરદાવ્યું હતું. અન્ન ક્ષેત્ર ચાલે છે એમાં રોજની રોટલી કેટલા મણ લોટની જોઈએ છે તમારે? 7.5 મણની રોટલી જોઈએ છે. પછી તમે બધા અહીંયા સેવા કરો છો કે તમને કોઈ પગાર આપે છે? સેવા ઓમ સેવા, પગાર ઓછો હોય. ઓછો પગાર એટલે ઓછા પગારે તમે સેવાના ધ્યેયથી તમે આ કામ કરો છો? સ્ટાર્ટ. શું નામ તમારું? પરેશભાઈ સાબલપરા. પરેશભાઈ સાબલપરા, આ જે અન્ન ક્ષેત્ર અહીંયા ચાલે છે એના તમે કમિટી મેમ્બર છો કે? હા હા. કેટલા દિવસ ચલાવો છો? 6-7 દિવસ ચલાવી રોજથી ચાલુ કરીએ. કેટલા માણસો રોજ પ્રસાદ લે છે અહીંયા? રોજ 2-3 હજાર 4 હજાર માણસો પ્રસાદ લે. 7 દિવસમાં તમે રાશન પાણી કેટલું જોઈએ છે તમારે? લોટ તેલ પાણીમાં 50 ડબ્બા તેલ, 20 કટા ખાંડ, 5-10 ડબ્બા ગોળ અને 5-10 કટા ચોખા, એવું બધું અલગ અલગ. પછી છાશ ને દૂધ ને એ છે એ તમે વેચાતું લ્યો કે ગામડામાંથી તમારે આવી જાય? વેચાતું લે, બધું વેચાતું લ્યો. દૂધ વેચાતું લઈ છે, એમાંથી છાશ બનાવી, દૂધમાંથી 250-300 લિટર કાયમ દૂધ વેચાતું લઈ છે. અને એની સાહેબ અને આનો અંદાજિત બજેટ કેટલું થાય છે 7 દિવસનું? બજેટ 1 દિવસનો ખર્ચો 50-60 હજાર નો થાય છે. એટલે કુલ 7 દિવસના 4-4.5 લાખ ની આસપાસ, 4-4.5 લાખ રૂપિયાનો તમારે ખર્ચો આવે છે. એમાંથી દાન પેટીમાં જે કઈ આવે અને ઘટતી રકમ છે એ તમે લોકો કમિટીના મેમ્બર ભોગવો છો એ બધું? હા, ઘટતી રકમ એમાંથી ભોગવવાની. કદાચ ને આ પૈસા ના થયા હોય તો ઘટતી રકમ અમે અમારી રીતે ભોગવી. શું નામ તમારું? વાઘેલા મહેન્દ્રસિંહ આઠુબા. કયું ગામ? સાણંદના નિવાસી. અને અમે ફરવા નીકળ્યા હતા માતાજીના દર્શન કરવા માટે અને સાસણગીરમાંથી પસાર થતા હતા અને ગૌશાળા નિમિત્તે પ્રસાદી હતી અને એ અમને ઉત્સાહ, બહુ મજા આવી ગઈ. અને પ્રસાદી લઈ ગાડી બ્રેકડાઉન થઈ, ગાડી બ્રેકડાઉન થઈ ગઈ તો એમાં પ્રસાદી લેવા ઉભા રહ્યા અને બહુ આનંદ આવ્યો. બહુ સારી વાત છે અને આવું આવું ભગવાન તમને કરાવતા રહે. સ્ટાર્ટ. શું નામ બેન આપનું? હેલો નમસ્તે, મારું નામ છે રિદ્ધિ ફીણાવા, હું આવું છું અમદાવાદ થી અને આ છે ગોપાલ ગૌશાળા પિયાવા ગીરની અને આ બહુ જ સારી સેવા કરે છે આ. અને કોઈ પણ માણસ અહીંયાથી તો ભૂખ્યું જતું જ નથી અને એવું પણ નથી કે આટલા બધા માણસો જમે છે તો નહીં સારો સ્વાદ હોય, પણ બહુ જ સરસ છે. અને પહેલાં તો અમને એવું થયું હતું કે નથી જમવું, પણ પછી અમે મમ્મી જમવા લાગ્યા તો અમને એવું થયું કે નહીં, અહીંયા તો ખરેખર જમવું જ જોઈએ. જમવાનું ભોજન ઘર જેવું જ મળે છે, એનો મતલબ એવો છે ને બેન? બેસ્ટ છે અને આ લાઈનમાં આટલું સારું મળવું એ બહુ જ સારી વાત છે. સ્ટાર્ટ. હર્ષદભાઈ, અહીંયા જે પિયાવા ગામ તમે આજે આવ્યા છો, ગૌશાળાના લાભાર્થે જે અન્ન ક્ષેત્રને ચાલે છે,
એમાં તમારું શું કહેવાનું છે? અહીંયા પીયાવા નિરાધાર ગાયોની સેવાની આ ગૌસેવા કમિટી છે, ખૂબ સારું કાર્ય કરે છે. ગૌસેવાના લાભાર્થે અહીંયા જે અન્ન ક્ષેત્ર ખોલ્યું છે, આ જંગલ શાસણથી અહીંયા આવતા ટુરિસ્ટો યાત્રિકો ને અહીંયા ક્યાંય હોટલ નથી એવી કે એને જમવા મળે, અને ભૂખ્યા લોકોને પેટની તારવા માટે અહીંયા ગૌશાળાએ ખૂબ સારું આયોજન કર્યું છે. અને આયોજન કર્યું છે જમણવારનું, સાથે સાથે ક્વોલિટી કેવી સરસ વાપરે. અહીંયાથી અમારી ગીર બોર્ડરના માલધારીઓ જડીબૂટીઓ ખાયેલી ગાયો ભેંસો એનું દૂધ, એની દૂધને એની એમાંથી છાશ કરી એમાંથી જે માખણ છે એને વલોવી એ પ્યોર ઘી વાપરે છે, અને એવી સારી વસ્તુ વાપરી અને લોકોને અહીંયા જમાડે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે ગૌ સેવા કમિટીને એક ધારાસભ્ય તરીકે કે આવી સેવા, આ તો બહુ અઘરી સેવા છે. કાલે મેં વાત કરી કે 10,000 લોકો કાલે અહીંયા ભોજન લીધું, ખૂબ સારી વાત છે આ વિસ્તારમાં. અને ગૌ સેવા કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું, શુભેચ્છા પાઠવું. બોલો. મારું નામ સમીર ગોંડલિયા છે, ગામ પીયાવા, તાલુકો વિસાદર, જિલ્લો જૂનાગઢ. અમે અહીંયા ગૌશાળાનું છેલ્લા 2 થી 3 વર્ષ નિરાધાર ગાયોની સેવા માટે એક ગૌશાળા ખોલેલી છે, અને દર દિવાળીના કાર્યક્રમ ઉપર અહીંયા જમણવાર, ફ્રી જમણવાર, છાશ, શરબત, ચા, ખીચડી, કઢી, દાળ ભાત, શાક, રોટલી અને બધું જમણવારનું આયોજન કરીએ છીએ. જે લોકો શાસણથી સત્તાધાર તરફ જતા હોય છે એ લોકોને સારું, શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે એવી અમારો બધા ગામ લોકોને બધા ભેગા થઈ પ્રયત્ન કરીએ છીએ, અને સેવાનો બધા સેવા કરી અને બધાને સારું મળે એવા પૂરતા અમે પ્રયત્નો કરીએ છીએ. અને લગભગ રોજના 2 થી 3 હજાર લોકો અહીંયા જમી અને એ લોકો એના યથાશક્તિ જે દાન આપે છે એનું અમે ઉપયોગ ગૌશાળા માટે કરીએ છીએ, અને બહુ જ અમને સારો પ્રતિભાવ મળે છે લોકો તરફથી. અને બહુ એ લોકો અમારા જે વિઝિટર હોય છે એ લોકો અમારા વખાણ કરે છે કે તમે જે આ કાર્ય કર્યું છે બહુ સારું છે અને જે બિરદાવવા યોગ્ય છે. અમને કેટલા દિવસ તમે ચલાવો છો? આ અમે દિવાળીના આગલા દિવસથી કાર્યક્રમ, દિવાળીના આગલા દિવસથી ચાલુ કરીએ છીએ અને 5મ, 6મ, 7મ સુધી રાખીએ છીએ કાર્યક્રમ. જે લોકો અહીંયા જે શાસન અને જે ટુરિસ્ટના જેટલા માણસો હોય છે એની જ્યાં સુધી હોય છે તો અમે 1-2 દિવસ સુધી એક્સટેન્ડ બી કરીએ છીએ કાર્યક્રમ. પછી આનો જે કંઈ ખર્ચો છે એ ફિક્સ કોઈ એક વ્યક્તિ ભોગવે છે કે તમારી પૂરી ગૌશાળાની કમિટી? ગૌશાળાની કમિટી છે અમારી પાસે, જે ગૌશાળામાં આગળ પાછળ જે અમારે દાન આવેલું હોય છે, પ્લસ આ લોકો જે યાત્રિકો આવે છે એ લોકો એનો ફાળો આપે છે, એ બધામાંથી અમે ખર્ચો કરીને આ બધું મેનેજ કરીએ છીએ. અને અમારે જે આ બધા સ્ટાફને બધો ખર્ચો લાગે છે એ ગામના બધા સભ્યો, ગામના બધા જે માણસો છે, જુવાનો, એ લોકો સેવા આપે છે, એટલે ઓછા ખર્ચે અમે આ બધું મેનેજ કરીએ છીએ. ગૌશાળામાં કેટલે ગાયો છે અત્યારે? ગૌશાળામાં અત્યારે 50-60 ગાયો છે, અને બીજી આવતા વર્ષમાં અમે 50-60 ગાયો વધારવાનો વિચારી રહ્યા છીએ. હરેશ મહેતા, KTV ન્યૂઝ, વિસાવદર. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો, અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે KTV ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો.